ગાળ સહન કરીએ સદા ગાળે ગુમડા ન થાય જે મૂર્ખ ગાળ દે તેનો મુકંદાય વિધુ સ્ત્રી સ્ત્રીને આગળ તેની પાડોશે કરી તેની ફરિયાદ મારા પતિનો મિજાજ બહુ આકરો છે કે ના પૂછો કઈ વાત તેના મિજાજ સાથે મારો સ્વભાવ બગડે છે ને શરૂ થાય છે તુફાન દર વખતે રાંધેલા દાન પડ્યા રહે છે જાણે શરૂ થયું છે રમઝાન દિવસે દિવસે અમારા ઝઘડા વધતા જાય છે નથી કઈ ઉપાય શાંતિ માટે તરકીબ બતાવશો તમે અમારો અહેસાન નહીં ભૂલાય પેલી વિદુષી સ્ત્રી બોલી ઓહો આનો છે બહુ ઇલાજ પાડોશન ને દવા આપી કહ્યું આની તાસીર છે એકદમ લાજવાબ તારો પતિ જયારે વઢવાનું શરૂ કરે મોમાં ભરી રાખજે દવા તે ઘરમાંથી જયારે બહાર જાય ત્યારે મોમાંથી કાઢજે દવા દવાની તાસીરથી ઘરમાં શાંતિ આવી અને ઝઘડા થયા બંધ વિદુષીબાઈ પાસે જઈ તેણે કહ્યું હું છું તમારી એહસાન મંદ તેણે બીજી દવા માંગી કહ્યું હજી થોડી આપશો થશે ઉપકાર ત્યારે વિદુષીબાઈએ કહ્યું એ દવા ના હતી તું માન કે ન માન સાદું પાણી મોમાં રાખી ન બોલવાનો બતાવ્યો છે મેં સદગુણ તેથી તમે શાંતિથી રહો છો કેવત છે એને બોલગામાં નવગુણ કાસમ ઝઘડા મટાડવા એકને મોમાં ભરી રાખવું જોઈએ દવાનું પાણી ચોક્કસ બાંધે ઘરમાં શાંતિ છવાશે અને સંભળાતી રહેશે બીજી વાત નહીં.